જૂનાગઢ જિલ્લાના મહેન્દ્રપુરાની પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું નામ હતું દીકરીની સલામ દેશને નામ. આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના મહેન્દ્રપુરાની પ્રાથમિક સ્કૂલમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અહીંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને હાલ બીફામમાં અભ્યાસ કરતી દીકરી શ્રી નમીરાબેન કાસમભાઈ હોથીના હસ્તે ધ્વજવંદન કરી અને તમામ દીકરીઓને પ્રેરણા આપી હતી. ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરપંચ શ્રી, ઉપસરપંચ શ્રી, શાળાના આચાર્ય શ્રી તેમજ તમામ શિક્ષકગણ તેમજ ગામમાં આ જ વર્ષે જન્મેલી દીકરીઓની માતાઓ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને રંગીન બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દીકરીઓને સર્ટિફિકેટ તેમજ શિલ્ડથી નવાજવામાં આવ્યા હતા. આજ રોજ 26મી જાન્યુઆરી નિમિત્તે દીકરીને સલામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત આજ અમારા ગામની ઉચ્ચ અભ્યાસ કરતી દીકરી જે હાલ બીફામમાં અભ્યાસ કરે છે શ્રી નમીરાબેન કાસમભાઈ હોથી એમના હાથે આજ ધ્વજવંદન કરવામાં આવ્યું. હું નોબલ ફાર્મસી કોલેજ કરું છું, બીફામ કરું છું, થર્ડ યરમાં છું અને હું આ પ્રાથમિક શાળામાં પહેલેથી ભણેલી છું અને અત્યારે મને આ કાબિલ એમજી કે મને અહીંયા પ્રોત્સાહન કરવા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં બોલાવી અને હું આ સ્કૂલનું બહુ જ આભાર કરું છું. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ.